અનિલ ભાઈ એને બ્લડ કેન્સર હતું મારી ને જામનગર માં રિપોર્ટ કરાવ્યો બાપ હોય તો એને લઈ જાય બાપ હોય તો દેવી ને કે બાપ હોય તો ચિંતા કરે પણ બાપ નું પાત્ર મારા ગોરધનભાઈ લીધું મારી ને દેવી નો ભોસન અરે મળે આ તો હું કરવા બેઠી મારો અનિલિયો મારી દેવી મારા બસડા મેં આઘા કર્યા મળે ને મેં પાળી પોસી મને એને બેને નથી માય નથી બાપ નથી આ એકલ ઝાડવું છે બાપ દવાખાને લઈ જાય ને પનુડોહા એમાં ગોરધનભાઈ જગત કોઈ માને કે ન માને ભાઈ અનિલ ઉભો થતો ભાઈ સાહેબ એની ફાઇલ છે જો આખો સોપડો ફાઇલ નો છે દીવી ધારે ને તો આવા કામ કરી દે મારી ને આજ અમારા બાપ નાનજી નથુની દેવીએ આ રિપોર્ટ ખોટા કર્યા જગતના પણ સુલેવા આ ગોરધનિયા ના આહુર થી હો મારી ને મારા ગોરધનિયા આ ફાઇલમાં કાળા અક્ષર છે ને બાપ આ ફાઇલ માં કાળા અક્ષર છે ને જો કંકુ ના અક્ષર નો માની દઉં ને તો મને ગગીડા ગરીબી ની દેવી ને ખોઈ લાગી જાય મારા જામનગર દવાખાના ની માલિકા લઈ જાય ફાઇલ બતાવી રિપોર્ટ કર્યો ગોરધનભાઈ તમારી ગરીબ હાલત જોઈ ડોક્ટર વાત કરે છે સાહેબ શું છે ગોરધનભાઈ તમારી ગરીબ હાલત જોઈ હું તો હાસો કહું છું મારી જીભ ઉપડતી નથી પણ તમે ગરીબ માણસ હો ને ખર્ચો કરો માં રવાઈ દો આ લગભગ કેસ નહીં બસે હે સાહેબ તમે હું બોલો છો હું આની દવા કરું ને એટલા મારી પાસે પૈસા પણ મળે અમારા અનિલ હાથો થી વેસાઈ જાય છે આવા બાપ જોઈ આવા કાકા જોઈ આવા મોટા બાપા જોઈ આના નામ રે બાપ
આ જગત માં અમર થઈ જાય પારકા પોતાના કરો ને પૈયુ ના બસના ના ઓરા કરો ને પોતાના આઘા કરો ને દઈ દીવી આંબો ઉગાડે ખમા મારા ગુર દુનિયા જો મરેલા મરતા બેઠા નો કરું ને તેર મને જીવ લઈ ની દીવી ને ખોઈ લાગી જાય બાપ રાજકોટ ના દવાખાના સાહેબ દવાખાના ના પગથિયા સડવા બહુ દોયલા છો રોવાના દાડિયા ન મળે મિત્રો રાજકોટ ના દવાખાના દવાખાના રિપોર્ટ લઈને રખડે ન્યા રિપોર્ટ કરાવ્યો ન્યા પણ ડોક્ટર એમ કીધું કે ભાઈ ગોરધનભાઈ રવા દો હવે આ માયા મૂકી દો આ કેસ લગભગ નહીં બસે હે સાહેબ તમે બીજું બોલો મારા અનિલિયા બાબત માં કઈ બોલો મારા મારા અનિલિયા બાબત માં બોલો માં કારણ કેનો બાપ મને દઈ ગયો છે એની તૂટી કે હોય ને મળે તમે પેલા કીધું ને બાપ આ ગોરધન ભુવા એટલું બોલે તક મળે આ મારી જીવાય નહીં મારા અનિલિયા ને દઈ દે મારે જીવવું નથી જગત માં મારે જીવી મારું તો થવા વાળું જે થવું છે સાહેબ પણ તમે રોવો એની આજે કોઈ નતું સાહેબ મરદ માણસો એની મરદાદગી એની જીભાન એનો વેણ સાહેબ આડા મસ્તક દઈ દે ભાઈ આ કુળ ઈશે કારણ કે આ કુળ હતું આ કુળમાં કોઈ સમાતર દીકરી થઈ ગઈ મારી માં ધનભાઈ જેવી કે બાપ ની દેવી હાટું થઈ અને જીવતા હળકી ગઈ વેદના કેટલી છે બાપ એ દીકરીઓ હળકી ગઈ તઈ દેવી હારે પૂજા ની મરી ને તેથી કે ભાઈ બીજું તો ઠીક આ જામનગર નો ડોક્ટર ખોટા રાજકોટ ના ડોક્ટર ખોટા હવે કોસ માં જવા દે ન્યા પણ જાય મરી ન્યાય ન્યાય રિપોર્ટ બ્લડ કેન્સલ ના આવે હવે એક અમદાવાદ બાકી રહ્યું મરી સાહેબ વાત ની મજા તો હવે છે આગળ એ દૂરી એક હજાર ક્યાં અમદાવાદ બધે ને ઘડ્યું ભાઈ તો તેમ તેમ શરીરમાં બીમારી વધતી ગઈ મરી ને
جگت ما سمعي بايكيو نے بیماری ودی اوه تو انا بسڑا نا موکی بور دنیا کام دندو موکی دی دو دو بنو دو اوه اس پی آبو بھیک پیری لی دو دو جن جن وستی ہاتو تن بھیک پیرا جگت نی مالبا حاضر کرین آون تو بھلے نگر مارا شلا زوار مرا پر دنیا نا مرا شلا زوار جگت ما پاسو نہیں آوا کاکا مری نے آوشت نے کہتا گیا کہ باپ وہ دہلی گڑیوں ماں بھائی جاؤ سو आलोस की बदे सजाई बदे वाला नहीं कोई माटी यू बद के जुन जनाब न्याकूनी बदे अली गड़ियू या उताजी मरे शतरती नहीं आज आदि हाल तो थियो ने विचार कर ली तो के ज्या सुधी मर अनिल ने हाजो करी अन पासो मारा साजर साहब रे नो जाव ने ता सिवाय मारो देह मोटो ले लेवो मारी ने आ बुवा अन आवा मानो तो साहब हूं कोटी कोटी वंदन करू छु आवा बुवा ने कोटी वंदन कराय લઈને હાલી નીકળ્યો અમદાવાદની હોસ્પિટલમાં જઈને સાહેબ હા ભરે મરી મત્યો ન તૈયા ધરતી આવી ન તૈયા ધરતી આવી કોઈ માણા આપણું નો મળે દવાખાને માલબા કઈ ખબર ન પડે રિપોર્ટ બતાવ્યા તા તો એકલો મુંજાવા માંડ્યો મરીને ભારે કરી મારી દેવીએ મને વેઠ બતાવી સાહેબ જલવા ગોણે દેવીની એક વેઠ નો કમાયો મને જલુડા ગોણે મને વીઠું મને બતાવી મારો બાપ ગગજડા ગરીબની મારે મને વેઠ બતાવી કાય વાંધો ને જેટલું દુઃખ નાખવું હોય ને એટલું મારા ગુરદનિયા માથે નાખ પણ મારી વસ્તી ને તને કઈ કેવા ન દો મને અને કા મને કઈ લે તું કે હું કરી દઉં
બાપ ક્યારે થાય દેવીને આપણે થોડુંક શેટું રે ને તઈ દેવી મળે અમદાવાદના દવાખાનામાં રિપોર્ટ કરાવ્યો ને ડોક્ટર કે ભાઈ તમે ક્યાંથી આવો છો અરે સાહેબ ક્યાંથી આવું છું ખબર નથી ક્યુ મારું વતન છે ખબર નથી બહાર ભૂલી ગયો ભાઈ કે તઈ આ તમારે શું થાય શું થાય એટલું કીધું ને દર્દી પગની શેથી હરવાવની દીવી મને વદેશ મને દીવી રહી ગઈ ખીલી એની જગ્યામાં મને રજણ તો મને મૂક્યો મને ખાટલા દાખલ કર્યો નીલિયા ને કે સાહેબ હવે તો થવા વાળી ભલે થાય જે થવું હોય થાય પણ દાખલ તો કરો મારા ભાઈ માં એમ થાય પણ બાપ એના શરીરમાં બીમારી વધવા માંડી ને ખાટલો બાંધી દીધો મરી નાય તાનો આ તો પગના બંધ બાંધી દીધા મરી ને જો ક્યાં ગઈ મરી માં કતડી પર બાપ ના ને જીન અમદાવાદના ખાટલા બંધ બાંધી દીધા બાંધી દીધો તેથી પગથી બેઠો બેઠો એટલું દૂધ મારી દેવી નમળે જા તારું હારું થાય તારું મને ગોરધનિયા નો વદેશી બને મને શેત્રો ને મને ભૂવો બનાવ્યો આ તું મને ભૂવો બનાવ્યો બાપ ખોળિયા માંથી પ્રાણ જાય આવે જીવ જાય જીવ આવે અમદાવાદ માં માલપા ખાટલે જઈ ડોક્ટરે એટલું કીધું ગોરધનભાઈ તમારું આ કોઈ હગું છે તમારા હકા વાળા હોય તો કોક ને બોલાવો એની આરે મેં વાત કરી લીધી સાહેબ હું વાત છે ગોરધનભાઈ આ કેસ નહીં બસે કેસ નહીં બસે તો આંખ માંથી શ્રાવણ ભાદરવો એવું ગયો મરી જાય અને માથાથી પગરીયું લટું તોડવા માંડ્યો મરી ને જો માથાનો ભાર તોડવા માંડ્યો મરી દીવી ક્યાં
કેમડે આ ખાટલાની માલબાથી તું બંધ તોડાવી ને અને મરદું બેઠું કરીને તું કે એમ કરી દઉં તું મને ભૂવો રાખીશ ને મને તો હું ભૂવો રહીશ આવા કાકા સાહેબ કમળે કા તો મારા ભાગલે થી વહી ગઈ આપઘાત કરી જઈશ મારું જીવવું નથી હવે રોમા તો મરેલું મળતું બેઠું કરી ખીચડીયાની જગ્યાની માલપા ન લઈ જાવ અંતરો નબળો ભાગ લોજો રેડો મૂકી હાડા ત્રણ ડગલા જેને વેગડી દેવ તમા હા જોઉ ને તેને મને નાંજી નથો ને દેવીને મને ખોટ લાગી જાય જા બા બાપ ઈ બંધ તોડાવ્યા કે મને આમાંથી તું મને લઈ જતી હોય ને મારા અનિલિયા ને અને ડોક્ટર ના નિદાન ખોટા કરતી હોય ને તો મારે આ દવાખાના ની માલિકા પૈસા ભાંગે છે ને હું તને બીજું તો કઈ નહીં આપી એક બાર મારે તને બીજું તો કઈ નહીં આપી એક પણોલામાં સુદામાં કોને તાંદળિયા ની ભાજી લઈ હું ગરીબ તને જમાડીશ મારા બાપા અમુક નાભી નો હાથ થાય ને એ વેળામાં થાય વેળા વગર નાભી નો હાથ ન થાય નાંજણાની દેવી બની ગઈ છો બેટા સાહેબ એને લાડે કોડે પછી પવણાવ્યો હો ગોરધનભાઈ મારી નાખ હા હા સાહેબ એના દીકરા ગોણે
એને પાળી પોષીને મોટો કર્યો પણ આ જગ્યાની માલિપા આજ મારા બાપ નાનજી નથુની દેવી તને ટપોરો મારા જગતની માલિપા બાપ તે દેવીએ સાબી ડોક્ટર ના નિદાન ખોટા તો કર્યા હાજો કરી ઘરે લઈ આવી દુઃખ હોય ને એની માથા દુઃખ જ હોય સુખ હોય એની માથા સુખ જ હોય ભાઈ સુખિયા માળાને એ એ લે દુઃખની ખબર્યું હોય ને એ સુખિયાના દુઃખની ખબર ન હોય વાલા દુખિયો માળા મારી ના દિયન સપન સુખ મળે જ નહીં દુખિયો માળા હોય ને એને સપન સુખ નો મળે ભાઈ તેથી જગત માં સુખિયા ને નિંદર આવી જાય સુખિયા માળાને એને દરિયાવી જાય ઓલો દુખિયો સો સો મજના ની રાતું સો મજના ની રાતું ફડકી જાગી જાય દેવી ની બોલી હતી ને નવલા નોરતા આવ્યા પણ મારી નાથ આ કોરોનો વાયરસ ગયો સકલું ફરકતું નતું મારી નાથ બાપલા એમાં એમણે વાત કરી કે ભાઈ મારે મુઠે ચાલીને મારી દેવીની જગ્યામાં જવું છે આઠે મને હુકમ લીધો દેવી ના પાડે છે બેટા મારે ખાવું નથી એમ નહીં આ તો તારી કમાઈ છે તારી તલવાર નો છે મારે તને હાજર કરવું છે પણ મારી નાથ દેવીને ખબર હતી અટાણે એના હગા વાલા છે જગત બધાને ખબર છે સાહેબ એક કીતની ઉપર માણસ જીવે છે આના ધન્યવાદ દેવાય સાહેબ એના બસવાને નહોતું કીધું એના દીકરા હતા એમને પણ નહોતું કીધું મારી ન્યાય જગતમાં કે બાપા મને આવું દુઃખ છે બેટા એક દેવી ને કહેતો હતો પણ કાંઈ વાંધો ને મળે જે થવું હોય થાય લીલો બગીચો તો છે ને મારે હવે જીવવાની કોઈ લાલચ નથી પણ મારે આ બગીચો સારો છે મારો નથી એને તું ધ્યાન રાખજે પણ સાહેબ એ કેટલી ફેલ થઈ ગઈ ગોરધનભાઈ ને દુખિયા માથે દુખિયા રૂરી માથે દુઃખ આવ્યું ભાઈ માથે આગ તૂટી પડ્યો
મારી કસોટી કરવા મારી માયા મૂકી મને બેઠ મને બતાવવા મંડી એક વેઠ માંથી તું માંડ બેસ્યો તો મારી દીવી મને બીજી વેઠ બતાવી ભાઈ મિત્રો એક વેઠ માંથી તો માંડ બેસ્યો ને દેવીએ બીજી વેઠ બતાવી પણ બાપ દેવી વેઠ નો બતાવે મિત્રો દેવી તો સંસ જે કરતી હોય સારું કરે મારી દેવીને પૂછવા માંડ્યો કે મારી તું ખાઈ લે ને અમારા દેહ નો કઈ ભરોસો નથી ડોક્ટર ના પાડે છે મારી હોતી પણ મારી માથે માનતા રહી જાય મારે ઓલા જગલો એને માનતા ક્યારે કરી હતી ભાઈ જગડુશા વાણિયા નું વાણ સાલી સાલી વર્ષથી બસડા મેરામણ ના કાંઠે મૂક્યા હતા અને વાણ ભરવા હાલી નીકળ્યો ને હાથ ખરા હાથ મીઠા આપણે તો બે દી મૂકી તો કેમ થાય છે પણ મારી નાથ વાત ની મજા તો એ છે કદાક્ષણ જગડુશો વાણીઓ વાન ભરવા હાલી નીકળ્યો ને નાના નાના પહોળા હતા ને દરિયાના કાંઠે આવી કાંઠે ઉભેલા આપણે ખાલી હારા કામે જઈ ને તો છોકરા ડેલા સુધી આવી કે બાપા હવે વેલા આવી આવજો અમે વાત જોઈશું તમારી જગડુશો વાણીઓ મદરિયાની માલિપા વાણ હોકારવા બેઠો ને તા તો કાંઠે ઉભેલા બસડા આંખમાંથી આહોડે ની દારૂ બાપા કેદી આવશે મારી ગરીબ મારા બાપા દેવી તરી સહી નમારી ધન ધન મારી ધન વાણ ને હોકાર્યું સાલી સાલી વર્ષ વીતી ગયા પાસો વાણ લઈ એને હા ભર્યો એને બસડા એને હા ભર્યા એને કાસો નિભાવ્યો એને હા ભર્યો મારી નાથ અને અહીંયા બસડા કાયમ દરિયાના કાંઠે આવીને બે હોય એને આવે નોય એનો બાપ કોણ આવે એનો વાટ કોની રે જેને બહુ બહુ ની જેને વેળા લઈ લીધી હોય બાપ બહુ બહુ ની વાટો લઈ લીધી હોય એનો બાપ ક્યાંથી આવે મારી કાયમ દરિયાના કાંઠે આવીને બે કે બાપા ઓલા વાણ ના માણસો આવે ને એને પૂછવા માંડે બાપા મારા બાપા નું વાણ ક્યાંય આવે જોયું તું કાયમ પૂછે તેથી ઝઘડુશો વાણિયો વાણ લઈ અને બરોબર મધરિયા ની માલિપા આવે
واك وا 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 منجو واك وا 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 منجو دنيا دريو دانو بني جو باب بابنا بھائیوں کے رفقا وا منڈو جگڑ سا وانیا نو وانا حلق ڈولک دوا منڈو اے احمدآباد دی دوا کرن دے مالبا مترو اگر دنیا نو وانا حلق ڈولک تھاوا منڈو تم تے مانتا کری تھی امنا مرو وان دی بھی جا سے دنیا ما مرا جگڑو سانو وان بساوین ان پیڈلی پیڈلی لیلا نالیا سدائی وستا ہم تے پکار کروا مڈو نا تی دی مری ماش کو تر مرا باپ جھولا گئی دی وی کہ بیٹا تارو وان کاٹھ لائی جو نو مکی دو نا تیری تو من نان جی نسنی دیوی نے کھوج لگی جائے جا ای جگڑ سو مانتا پوری کروا بیٹھو نو باپ એટલે કીધું ક્ષત્રિય માતા કસોટી જ હોય ધર્મ કસોટી જ કરે મારી ન્યાય આશાની કસોટી કરે ખોટાની કસોટી નહીં કરે માનતા પૂરી કરવા બે તો દિવ્ય ના પડી મન કબૂલ થી કા મરે તારે હુલેવા નથી ખાવું ઈ તો કે મને એમણે ફોન માં વાત કરી ને કારણ કે ભાવ હતો ને મિત્રો પણ બાપ થોડોક શરીરમાં દુખાવો થઈ ગયો ને એટલે લઈને ડોક્ટર પાસે બતાવી આવ્યો રાજકોટ બતાવવા ગયો ને ડોક્ટર કે ગોરધનભાઈ તમારે ઓપરેશન કરાવવું છે હે તમારી એક કિડની ફેલ થઈ ગઈ છે સાહેબ જે મહિનો દોઢ મહિનો થયો છો હે એક કિડની ફેલ થઈ ગઈ છે કે હા કાઈ વાંધો નહીં બાપ જે થવા વાળી ભલે થાય હવે તો પણ મારે ઓપરેશન નથી કરાવવું પેલા મારી દેવીને જમાડી આવું મારી દેવીને જમાડી લઉં પછી જગતમાં મારું જે થવું થાય જોશી ને બોલાવે જોશી મને બે સપ્તાહ દાણા જોઈ દે મારી દેવી ના પડે ને તો મારે ખવડાવી દેવું કારણ મારી માથે માનતા છે હું વહી જઈશ ને તો મારા બસડાની ગતિ ની ખબર નહીં પડે અરે મારા દુનિયા મારે ખાવું નથી અને કદાચ ખાવું નથી એ વાત હાટું થઈ આજ હું ખાઈશ ને કાલ તારા શરીર ની માલબા બીમારી છે દવાખાનામાં તું દાખલ થાય છે તો જગત મારા ગોરધનિયા ને મેણું મારશે ગોરધનિયા દેવી ને જમાડી દવાખાના ની માલ પાપડ્યો મારા બાપ ગગજડાઈ ની થોડી મુડી મારા દાદા નાનજી ન ધુની દેવી મારા દાદા દામલા જીવલાઈ કેતાઈ મડાઈ કે તને હાજો કરી તારા હોનાના આઈડિયા બનાવી અને ખીચડીયાની જગ્યાની માલપા લઈ જઈને તને રમાડું નહીં બેટા અને શારખંડની માલપા જો વાવટો નો સડાવું ને અને જગતની માલપા કંકુના અક્ષર નો માંડી દઉં ને તો બાપ અને નાનજી નથુની દેવીને ખોટ લાગી જાય બાપ
ગરીબાઈ ના વાદળા જેની માથે ભરી હા હોય ને ભાઈ, ગરીબાઈ ના વાદળા જેની માથે ભરી હા હોય ને, ગરીબાઈ ની એને ખબર પડે. જેના બાળા પણ માવતર મરે મિત્રો એને સોય ગરીબાઈ ના વાદળા કોની માથે ભરી હતા. આપણે સમાજમાં એક એક એવા ઇતિહાસ પડ્યા છે ને ભાઈ, ખોલ્યા જેવા સમારી નાય. સાત વર્ષ નો મારો બાપ ભાણ્યો હતો ને, ગરીબાઈ ના વાદળા એની માથે ભરી હતા. ગરીબી હતી માણા કહે છે કે ધૂણી, પણ ક્યારે દીવી આવે, બહુ દુઃખ આવે ને તઈ દીવી આવે. માવતર નાનપણમાં મરી ગયેલા, 7 વર્ષની ઉંમર. ગુરધનભાઈ 7 વર્ષની ઉંમર, અને બાજુના ગામની માલિબા એના બનેવી એની બેને કઈક મઢ રાખેલો હશે, માનલું હશે. ના ડાકલા વગાડતા ના તો વાદીડા એ વાદ માંડ્યો, વાંજા એ વાદ માંડ્યો કે લા તમારી દીવી હોય તો બતાવો, નકા વગાડવાનું બંધ કરી દે. કે બાપ દેવી તો અમારા ભોવા પાસે હોય, અમારી પાસે દેવી હોય ને મરી ના તોય મારી પાસે, અમારી પાસે દેવી નો હોય કે તાય અમે કાલ તમને દેવી બતાવીશું. લોલાડિયા કુંડની માલિબા મિત્રો, 7 વર્ષનો મારા બાપ ભાણ્યા, એને વાત કરી કે ભાઈ બાજુના ગામમાં માંડવો છે ને ખાવાનું સારું મળે છે, શીખ સારી આપે એમ છે, એમાંથી તને વધારે થોડું શીખ આપશું. આ તો વિશ્વાસ હો ભાઈ, વિશ્વાસ. 7 વર્ષના પહોળાને ખબર શું પડે. કાલે દેવી બતાવવાના છે, કેવી દેવી બતાવે મેં જોઈ કે મારા બાપ મનાની દેવી મારી પાવાની દેવી મરી માં પારકરી મરી માં મારો બાપ ભાણ્યો કે સા તમે શું કરો છો, આ તમે શું કરો છો, કે તારી દેવી બતાય હવા પાલી અડદના દાણા મંત્રી અને મુઠું નાખી તો મારા બાપ 7 વર્ષના બાણિયા પાસે મારી માં પારકરી આવીને ઉભી રહ્યો. ખમા ખમા મારા બાણિયા, આજ ઘણી માલ બજો વાદી નો વાદ હાલવા દો, અને પસાડીને જો નો મારું ને તેથી બાપ ને મનાવી દેવીને કોઈ લાગી જાય. મારી ઘુઘરીઓ નાગ મકાર દીધી,
મારી નાદમાં બોલે છે
તારો વેણ જાય પણ વેણો નો વટાવ નો જાય હો રવા દે મારા શિવનિયા રવા દે ધન મણ નબળા પાન્યા ના એ હિસાબી મારા દાદાજી કા